હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું નાસ્તા માટે વારંવાર બનાવવો એવું નવા સ્વાદમાં પાપડીનો લોટ, કે પછી તમે ખીચું પણ કહી શકો. બહુ ટેસ્ટી એવું ઝટપટ બની જશે. આ રીતે તમે જો એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો એના માટે એક બાઉલ લેશું અને એમાં આપણે 2 કપ ચોખાનો લોટ, કોઈ પણ વેરાયટીનો તમે લઈ શકો છો, પણ ખીચું વધારે ટેસ્ટી કૃષ્ણ કમોદ રાઈસ જે આવે છે, ચોખા આવે છે, એનું વધારે ટેસ્ટી બને તો એ મળે તો એ પણ તમે લઈ શકો, ન મળે તો સિમ્પલ ગમે તે ચોખાનો લોટ હોય એ પણ લઈ શકો. હવે પાણી ઉકળવા મૂકી દઈશું. અહીંયા મેં 2 કપ ચોખાનો લોટ લીધો છે, તો આપણે 3.5 કપ જેટલું પાણી લેશું. તો ચોખાની વેરાયટી જો કદાચ અલગ હશે તો તમને પાણીનું પ્રમાણ થોડું વધુ ઓછું પણ જરૂર પડશે. અહીંયા મેં 3.5 કપ જેટલું પાણી આ રીતે એક પેનમાં લઈ ઉકળવા માટે મૂકી દીધું. થોડું ગરમ થાય એટલે આપણે એને ઢાંકી 3-4 મિનિટ જેવું ઉકળવા દઈશું. આ રીતે 3-4 મિનિટ જેવું મેં ઉકળવા દીધું. હવે 1 ટેબલ સ્પૂનથી થોડું ઓછું મીઠું, કે પછી સ્વાદ પ્રમાણે, 1 ટીસ્પૂન પાપડ ખાર. તો પાપડ ખારથી બહુ ટેસ્ટ સારો આવે એટલે એ ઉમેરવાનો. 2 ટીસ્પૂન જેટલું જીરું, અને આ રીતે હાઈ ફ્લેમ પર હું એને ઉકાળી રહી છું. 1 ટેબલ સ્પૂન તલ અને 1.5 ટેબલ સ્પૂન જેટલી લીલા મરચાંની પેસ્ટ, જે તીખી વેરાયટીના મરચાં આવે છે એ જ લેવાના છે, એનાથી સારો એવો ટેસ્ટ આવશે. પાછું આપણે બધી સામગ્રીઓ ઉમેરી અને 3-4 મિનિટ જેવું ઉકળવા દઈશું. તો ટોટલ તમારે અહીંયા પાણીને 8 મિનિટ જેવું હાઈ ફ્લેમ પર ઉકળવા દેવાનું છે. હવે આ રીતે પાણી એકદમ સારી રીતે ઉકળી ગયું છે. હવે ગેસની આંચ સ્લો કરી દઈશું. એકદમ સારી રીતે પાણી ઉકળી જાય એટલે 1 ટીસ્પૂન અજમો ઉમેરી દઈશું. હવે અહીંયા ફ્લેવરમાં હું લસણની ફ્લેવર બનાવી રહી છું, તો લીલું લસણ અત્યારે ખૂબ જ મળે છે. તો 1 કપ લીલું લસણ, લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું છે, અને જો લીલું લસણ ન હોય તો થોડું સૂકું લસણ પણ ઉમેરી શકો. 1 કપ લીલા ધાણા ઉમેરી આ રીતે મિક્સ કરીશું. ગેસની આંચ હવે મેં બંધ કરી દીધી અને જે ચોખાનો લોટ આપણે સાઈડમાં રાખ્યો હતો એ થોડો થોડો કરી ઉમેરતા જશું અને એકદમ સારી રીતે, ગાંઠા ન રહે એ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો આ રીતે થોડું થોડું તમે મિશ્રણ ઉમેરી મિક્સ કરશો એટલે ગાંઠા બિલકુલ નહીં પડે, અને પછી આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો નીચેથી પણ એકદમ સારી રીતે મિક્સ થાય એ રીતે તમે મિક્સ કરશો, એટલે આ રીતે ગાંઠા ન રહે એવું ખીચું મિક્સ થશે. હવે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી પાછું આપણે એને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ આપણું કાચું ખીચું તૈયાર થઈ ગયું. હવે આપણે એને બાફવાનું છે. તો બાફવા માટે એક પેન લઈ લઈશું અને એમાં આપણે 2 કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દઈશું. 1 લીંબુનો ટુકડો ઉમેરી દઈશું એટલે કઢાઈ છે એ બ્લેક ન થઈ જાય. એના પર આ રીતે જાળીવાળું વાસણ મૂકી દઈશું, એને તેલથી ગ્રીસ કરી લઈશું. અને હવે ખીચું હલકું તમે એને અડી શકો એટલે તમારે તેલવાળા હાથ કે પાણીવાળા કરવાના, એટલે તમને ગરમ નહીં લાગે. અને આપણે આ રીતે એના રોલ કરી અને પછી આપણે એને આ રીતે જે ચારણી તેલવાળું આપણે ગ્રીસ કર્યું છે વાસણ એમાં આ રીતે ગોઠવી દઈશું. તો આ રીતે પૂરી પ્લેટ પર, અને જ્યારે તમે સર્વ કરો ત્યારે એના પીસીસ કરી શકો, એટલે આ રીતે તમારે એના રોલ બનાવી અને તમારે એકસાથે પ્લેટમાં ભરી લેવાના. તો આ રીતે પાણી મેં ઉકળવા મૂકી દીધું, સાથે સાથે આ રીતે રોલ બનાવીને પણ મેં મૂકી દીધા છે. આ રીતે બધા જ ખીચાના રોલ મેં વાળી લીધા. હવે એને ઢાંકી દઈશું. ગેસની ફ્લેમ હાઈ સ્ટાર્ટ કરી અને આપણે એને 15 મિનિટ માટે સ્ટીમ કરવાનું છે. તો જો ખીચું તમને ખાતા ટાઈમે ચીપકતું હોય, ચીકણું લાગતું હોય, એટલે આ રીતે તમે સ્ટીમ કરશો તો બિલકુલ ચીકણું નહીં લાગે. તો 15 મિનિટ થઈ ગઈ સ્ટીમ થતાં અને એકદમ પરફેક્ટ સ્ટીમ થઈ ગયું છે. તમે નાઇફથી પણ ચેક કરી શકો છો જો થોડું પણ કાચું રહ્યું હોય તો. આ રીતે તમે પહેલેથી ખીચું બનાવીને રાખી શકો. સ્ટીમ તમારે જ્યારે સર્વ કરવું હોય ત્યારે જ કરવાનું. તો આ રીતે કોઈ મહેમાનો આવવાના હોય અને ખીચું તમારે કોઈને ખવડાવવું હોય તો આ રીતે તમે ખીચાને સ્ટીમ કરી લેવાનું. પછી આ રીતે આપણે એને બહાર કાઢી લઈશું રોલને, અને આ રીતે આપણે એના પીસીસ કરી લઈશું. તો આ રીતે એક પ્લેટમાં મેં કાઢી અને બધા એના પીસીસ કરી લીધા. હવે જ્યારે તમે એને સર્વ કરો ત્યારે ઉપર તમારે તેલ, તો શીંગ તેલ જ વધારે વપરાતો હોય છે પણ તમે ગમે તે તેલ લઈ શકો છો. આ રીતે શીંગ તેલ મેં ઉમેરી દીધું 1 ટેબલ સ્પૂન જેટલું. એકદમ સારી રીતે મેં એને કોટ કરી લીધું. ઉપર થોડો અથાણાનો મસાલો, અચાર મસાલા જે આવે એ થોડો આ રીતે છાંટી દઈશું.
અને ગરમ ગરમ ખીચુંને સર્વ કરીશું. તો ગરમ ગરમ ખાવાનું ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. જરૂર લાગે તો તેલ થોડું ઉપરથી પણ તમે ડ્રિઝલ કરી શકો છો. ગરમા ગરમ પાપડીનો લોટ કે ખીચું સર્વ કરવા માટે તૈયાર છે. તો આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.